નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છું મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ઇંગ્લિશ જેનું સેકન્ડ એક્ઝામનું જે પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ સેક્શન એમાં જોઈએ તો અહીંયા જે ફકરો આપેલો છે અને એમાંથી બે પ્રશ્નો પૂછાયેલા છે તેનો જવાબ આપવાનો હશે બરાબર તો અહીંયા જે આપેલો છે એ પ્રમાણે અહીંથી થઈ થઈને આટલા સુધીનો જવાબ રહેશે અને બીજો છે અહીંથી ચાલુ થઈને આટલા સુધીનો જવાબ રહેશે તમારે તેને વ્યવસ્થિત લખવાનું રહેશે એના પછી પ્રશ્ન બીજો એક ફકરો આપેલો છે એમાંથી ત્રણ અને ચાર પ્રશ્ન છે એના ઉત્તરો લખવાના છે બરાબર જે અહીંયા આપેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો એના પછી ફકરો વળી આપેલો છે અને એના આધારે તમારે પ્રશ્ન પાંચ અને છ છે એના ઉત્તરો લખવાના રહેશે અહીંયા અહીંયા જે ટીકરલો છે એ પ્રમાણે તમે એના ઉત્તરો લખી શકો છો એના પછી પ્રશ્ન સાત અને આઠ એ ફકરામાંથી આપણે લખવાના છે એ પણ અહીંયા પ્રશ્નોના જવાબો છે ટીક કરેલા છે અને આપેલા છે પ્રમાણે તમે લખી શકો બરાબર જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને પછી તમે લખી શકો અથવા તો તમારા પેપરની અંદર ટીક કરી નાખો એના પછી નવ અને દસ તો જવાબો આની સામે લખેલા છે જે તમે જોઈ શકો છો અને એના આધારે તમે લખી શકો બરાબર એના પછી જે છે પ્રશ્ન અગિયાર તો અહીંયા જે આપેલું છે એ દેખાય છે તમે સાઈડમાં એ રીતે તમે લખી શકો અગિયાર અને બાર બંને બરાબર છે આનું પણ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે પછી લખી શકો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ શોની સહારીયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા વિડીયો આપણે મળતા રહે પ્રશ્ન અગિયારનો અથવા છે બાજુમાં આપેલો છે પણ જોઈ શકો છો તમે અને એના આધારે લખી શકો એ પણ સ્ક્રીનશોટ લઈ લો એના પછી પ્રશ્ન બાર જોઈએ તો સાચું કે ખોટું આપેલું છે પ્રશ્ન બાર છે એ વિદ્યાર્થી મિત્રો સાચું છે અને તેર છે એ ખોટું છે જ્યારે ચૌદ સાચું થશે અને પંદર એ પણ ખોટું થશે અને એના પછીના જે પ્રશ્ન છે સેક્શન બી જે એમાં પહેલો પ્રશ્ન છે સત્તર સોળ સત્તર અને અઢાર જે ત્રણ માર્ચની અંદર છે એમાં જે જવાબ લખવાના છે એ પ્રશ્નના જવાબ અહીંયા સાઈડમાં આપેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો બરાબર છે સ્ક્રીનશોટ લઈ લોચનના ઉત્તર આપવાના છે અને એની અંદર તમારે પ્રશ્નના જે જવાબો છે એ ટીક કરેલા છે ઓગણીસ અહીંયાથી વીસ આ એકવીસ બાવીસ અને ત્રેવીસ જે આપેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો એના પછીનો જે પ્રશ્ન ચોવીસ છે પચીસ છવીસ અને સત્યાવીસ તો પ્રશ્ન ચોવીસ ની અંદર જવાબ આવશે પચાસ ટકા ડિસ્કાઉન્ટ પચાસ ટકા ઓફ છે બરાબર છે અને પચીસ પ્રશ્ન છે એમાં આવશે અંબાજી છવ્વીસમાં આવશે નવ એમ એટલે કે નવ વાગ્યા અને સત્યાવીસ ની અંદર આવશે યસ તો આ પ્રમાણે પ્રશ્નનો જવાબ થશે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ જે પ્રશ્ન આપેલા અહીંયા જે આપેલો છે એ આપણે ડાયલોગ છે એ વાંચવાનો છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર છે તો અઠ્યાવીસની અંદર જવાબ આવશે થ્રી ઓગણત્રીસમાં આવશે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ત્રીસમાં આવશે રિયા અને વાર્તી એકત્રીસમાં માં આવશે ધ્રુવ તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન સી જોઈએ સેક્શન સીમાં બત્રીસની અંદર જે છે એનો સાચો જવાબ સામે જોડકો જોડવાનો છે એમાં બી આવશે અને તેત્રીસની અંદર એ આવશે જ્યારે ચોત્રીસની અંદર સી તો આ પ્રમાણે તમે જોડકા જોડી શકો છો અને ત્રણ માર્ક તમારા પૂરા મળશે એના પછીનો પ્રશ્ન છે પાંત્રીસ છત્રીસ અને સડત્રીસ એમાં વિકલ્પો આપેલા છે એના સાચો વિકલ્પ સે પસંદ કરવાનો છે દરેક સાચા વિકલ્પનો એક ગુણ છે એમ ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે પહેલાં પાંત્રીસમા પ્રશ્નોની અંદર જવાબ આવશે સી છત્રીસમા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે સી અને સડત્રીસની અંદર પણ જવાબ આવશે સી તો આ પ્રમાણે દરેકની અંદર એટલે કે ત્રણેય ત્રણમાં જવાબ સાચો છે સી એના પછી જોઈએ અડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ વિદ્યાર્થી મિત્રો અડસ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર જવાબ આપે છે અહીંયા સામે લખેલું છે એ પ્રમાણે તમે લખી શકો છો ઓન હોલિડે અને ઓગણચાલીસની અંદર અહીં આપેલું છે એ પ્રમાણે તમે લખી શકો છો મિસ ઇઝ ફ્રેન્ડ્સ મિસ ઇઝ ફ્રેન્ડ્સ અને ચાલીસની અંદર લખી શકો છો કે મિસ્ટર શાહે ઇઝ અ ડોક્ટર બરાબર તો આ પ્રમાણે તમે લખી શકો છો બરાબર છે સોરી ટીચર છે ડૉક્ટર નહીં પણ બરાબર મિસ્ટર સાઈઝ ટીચર એના પછી એકતાળીસ એની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે સાચો જવાબ છે ઉત્તેર બીજાની અંદર આવશે કન્ટિન્યુડ અને છેલ્લાની અંદર આવશે કોમ્યુનિકેશન તો આ પ્રમાણે તમે ખાલી જગ્યા આવશે લખી શકો છો એના પછી બેતાળીસ જેની અંદર સાચો વિકલ્પ છે એ વિંગ તેતાળીસની અંદર આવશે લોડ અને ચુમ્માળીસની અંદર આવશે એટલે કે પહેલામાં એ બીજામાં અને ત્રીજામાં સી ઓપ્શન આવશે બરાબર તો એ પ્રમાણે તમે લખી શકો છો ત્રણ માસની અંદર છે એના પછી વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર આપેલું છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે સોરી વિભાગ ડીની અંદર છે એ ડાયરેક્ટ સ્પીચ છે બરાબર છે ડાયલોગને ઇન્ટુ ડાયરેક્ટ ફેરવાના છે જે તમે લખી શકો છો એના પછી છે છેતાલીસ એની અંદર ખાલી જગ્યા આવશે અધરવાઇઝ જે સાચો વિકલ્પ છે અધરવાઇઝ છે ની અંદર આવશે હુ ડબલ્યુ એચ ઓ હુ છે અને ની અંદર સો તો આ પ્રમાણે તમે એ લખી શકો છો એમાંથી પસંદ કરી શકો છો એના પછી છે જે પ્રશ્ન નંબર છે ઓગણચાલીસ તો એની અંદર એ એન જેની જે લીટી કરી છે એમાં આવશે જવાબ એ આવશે અને એ આવશે બરાબર એની જગ્યાએ અને શેડ આવશે

હાઉ ડઝ હેઝ વર્ક અને ત્રેપનની અંદર આવશે વોટ ડઝ સી હેવ ચોપનની અંદર સાચો જવાબ થશે હુ સંગ એન ઓલ્ડ સોંગ પંચાવન એટલે કે સેક્શન ઈમાં જોઈએ હવે સેક્શન ઈમાં માય ફેવરેટ ટીચર જે નિમન છે એ અહીં આપેલું છે પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો સાઈડમાં જે દર્શાવેલું છે પ્રમાણે તમે એનું નિમન છે એ લખી શકો બરાબર છે લખી શકો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા રહેજો બરાબર છે ને કોમેન્ટ પણ કરતા રહેજો એના પછીનો પ્રશ્ન જોઈએ પંચાવન તો પંચાવનમાં જે પ્રશ્ન છે એ તમારે ઇમેઇલ લખવાનો છે બરાબર છે જે તમને તમારી રીતે જાતે લખવાનો રહેશે બરાબર છે તમને સારું લાગે એ રીતે તમે લખી શકો છો એક વાક્યની અંદર એક શબ્દની અંદર લખવાનો છે જે પાર્ટ મારશે એના પછી પ્રશ્ન નંબર છપ્પન જોઈએ તો છપ્પનમાં જે પ્રશ્ન છે એની અંદર એન્વાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ એટલે કે તમારી સ્કૂલની અંદર જે પર્યાવરણ દિવસ ઉજવાયો છે એના ઉપર તમારે વાક્ય લખવાના છે સાહીઠ એક શબ્દોની અંદર બરાબર તો ફકરો લખવાનો હશે જે અહેવાલ આપણે કહીએ છીએ અને એ બાજુમાં આપેલો છે પ્રમાણે તમે લખી શકો છો આ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે પછી લખી શકો એના પછી પ્રશ્ન સત્યાવીસ છે જે અહીંયા આપેલો છે પિક્ચર એટલે કે જે ફોટો આપેલો છે એના આધારે તમારે વાક્ય લખવાના છે પાંચ ગુણની અંદર છે તો અહીંયા આપેલા છે એ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો જલ્દીથી સ્ક્રીન શોટ લઈ લો આવી જેથી કરીને તમે પછી લખી શકો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ પેપર છે સંપૂર્ણ સોલ્યુશન થાય છે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો